જો તમે તમારી કારમાં લગાવેલા ફાસ્ટેગ માટે KYC નથી કર્યું તો તમારી સમસ્યાઓ વધી શકે છે. NHAI એ માહિતી આપી છે કે જેમને હજુ સુધી તેમનું ફાસ્ટેગ KYC કરાવ્યું નથી તેમના ફાસ્ટેગને ડીએક્ટિવેટ કરી દેવામાં આવશે અને 31 જાન્યુઆરી પછી બેલેન્સ ક્લિયર થયા પછી પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે. હવે માત્ર આજનો દિવસ બાકી છે. જો ફાસ્ટેગ એક્ટિવ કરાવવું હોય તો તેની પ્રોસેસ શું છે તેના ઉપર નજર કરીએ. સૌથી પહેલાં તો https://fastag.ihmcl.com પર જવું, ત્યારબાદ લોગિન બટન પર ક્લિક કરવું, તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને પાસવર્ડની ડિટેલ્સ આપવી જેથી વેરિફિકેશન માટે OTP જનરેટ થશે. ત્યારબાદ લોગિન કરીને ડેશબોર્ડ પર માય પ્રોફાઇલ પર ક્લિક કરવું. માય પ્રોફાઇલમાં તમને ફાસ્ટેગનું KYC સ્ટેટસ અને પ્રોફાઇલ ડિટેલ્સ મળી જશે. જો KYC પૂર્ણ ન હોય તો KYC સબસેક્શન પર જાઓ, ID પ્રૂફ, એડ્રેસ પ્રૂફ અને ફોટો જેવી જરૂરી માહિતી જમા કરાવો. આ પછી સબમિટ ઓપ્શન પર ક્લિક કરો. તો આ તરફ ફાસ્ટેગ KYC પૂર્ણ કરવા માટે જરૂરી દસ્તાવેજો પર નજર કરીએ. વાહન નોંધણી પ્રમાણપત્ર, ઓળખ પુરાવો, સરનામાનો પુરાવો, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઓળખ અને સરનામાના પુરાવા તરીકે પાસપોર્ટ, મતદાર કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાન કાર્ડમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી શકાશે.